તને ખબર છે લે બહુ ઠંડી છે લે સસ્તા જાઉં ભાઈ ઠંડી બહુ હોય તને ખબર છે કાલે હું સુસુ કરવા બેઠો ને પાણી સીધું બરફ ના હોય એટલી બધી ઠંડી બહુ ઠંડી ફ્રીજનું પીધું હશે તે ભાઈ ખસકને જરા ઠંડી છે બેવા દે ને હાથે લાવો લાવો તો છોચો હાથ ના ડાળી ઠંડી લાગે યાર બહુ ઠંડી છે લે બહુ ઠંડી ભાઈ ઠંડી જોરદાર એક એક ચાની ચુસ્કી મારી હે ઠંડી ઉડી જશે શું કેવું હોય ચલો જઈએ ચલ ચલો ભાઈ જઈએ ભાઈ પછી થોડી મજા આવશે ગાડી કોણ ચલાવશે મારી સામે કેમ જોવો છો ભાઈ હું નહીં ચલાવવાનો ભાઈ ઠંડી તો જો કેટલી સો હું ગાડી નહીં જ ચલાવવાનો ગાડી નહીં ચલાવી એક કામ કરીએ આપણે પકાવી લઈએ જે પાકે ને એ ગાડી ચલાવો શું કેવું બરોબર આઈડિયા છે લે આઈ જાઓ આઈ જાઓ ફટાફટ બે ભાઈ આમાં હું દર વખતે હારું જ છું ભાઈ યાર આ અંચાઈ છે એવું ના હોય ભાઈ એવું બધું અમારે નહીં જાણવાનું ગાડી તો તું જ ચલાવીશ બેસ કંઈક કરીએ બેસ પહેલાં બેસ એનું કંઈક કરીએ આપણે ઊભો ને એના જોડે ચલાવડાઈશ બેસ ચા કોણે પીવાની ભાઈ હું પીશ ભાઈ હું તું પીશ ગાડી તું જ ચલાવજે લે ચલ ચલ ભાઈ ચલ ચલ ડ્રાઈવર આવે ચલ ક્યાં છે ડ્રાઈવર કેટલે રહ્યો ગુજરાતમાં બરફ પડવાના કારણે જોરદાર ઠંડીનો માહોલ 50 લોકો થયા હોસ્પિટલમાં ભરતી અને સાથે સાથે અત્યારે કર્ફ્યુના માહોલમાં લોકો બહાર નીકળી રહ્યા છે અને એ તમે જોઈ શકશો કે કેમના એ લોકો તાપણી કરીને અત્યારે જીવી રહ્યા છે પ્લસ એવા નફ્ફટ લોકો જે અત્યારે સોજી લેવા નીકળ્યા હતા એક ભાઈ સુજાઈને બહાર આવ્યા છે અને એ પણ આપણે જોઈશું આગળ ચલો તો હવે તમને એ લોકોને મળાવું કે જે લોકો તાપણી કરવા બેસી રહ્યા છે ઠંડી બહુ હોય યાર બહુ ઠંડી હો ભાઈ બહુ ઠંડી આપણે હવે અહીંયા બેઠેલા વ્યક્તિઓને પૂછીશું કે આ લોકો શું કરે ભાઈ તમે શું કરી રહ્યા છો બે યાર દેખાતું નહીં ટોણ પર તાપણી કરી નિકટ ભાઈ ઇન્ટરવ્યૂ પૂરું તો હવે આ ઠંડી આટલી બધી કેમ પડી રહી છે આમાં એવું છે મારા ભાઈ કે મારા પપ્પા છે ને મારા પપ્પાને ઓળખે ના નહીં ઓળખ વાંધો નહીં મારા પપ્પા છે ને ફ્રીજ છે ને ફ્રીજ આવે ને આપણા એ ખોલીને જતા રહે એના લીધે છે ને બહુ ઠંડી પડી રહી આજ તો હવે આટલી બધી ઠંડી પડી રહી ફ્રીજ બંધ કોણ કરશે તાર બાપો આ ભાઈ બગડ્યા છે હવે આગળ પૂછીશું કે એ ભાઈ હવે શું તમે શું કરી રહ્યા ઠંડીમાં તમને શું લાગે છે શું કરું છું તાપણી જેવું જ લાગે છે તો ભાઈ શું કામ પૂછો પીને આવ્યા છો ભાઈ તમે કે દિમાગ ઘાસ ચરવા ગયું છે ભાઈ દિમાગ જ નહીં હોય મને તો લાગે છે ભાઈ મારી જાય ખબર નહીં એકાઈ જઈએ તાપણી કરીએ છીએ તો ભાઈ શું ભાઈ યાર તમને કોણે આ ભાઈ મારી ઉડાવે છે ભાઈ કાપી નાખ ઘરે જઈને ઉઈ જાઓ હવે આપણે આગળ વધીશું પેલા ભાઈને પૂછીશું આવું લે ભાઈ આટલો બધો બરફ પડી રહ્યો તમે એનું શું કરશો બસ સાચવી નાખી અને ઉનાળામાં છે ને બરફની લારી કરીશ જોરદાર જવાબ ચલો હવે આપણે આગળ જઈએ ભાઈ આ તમે શું કરી રહ્યા શેક લઈ રહ્યો છું તમે બી આવીએ કામ કરો શેક લઈ લો ભાઈ બહુ ખતરનાક લોકો લાગે આપણે જવું પડશે ચલ કેમેરામેન ચલ 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 આખા આટલા મહિના સુધી પિયરો પડી રહી ચલ ચલ ના ચલ આખો દિવસ આખો દિવસ પિયરો પડી રહે છે લગ્ન મારી જોડે કર્યા છે પિયરો વાળા જોડે કર્યા છે ચલ જલ્દી ચલ કેમેરામેન ફટાફટ ઝઘડો થાય અહીંયા એ ચલ ને ચલ ચલ આખો દિવસ અહીંયા સસુરાલા પડી રહે ચલ 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 આ તમે શું કરી રહ્યા છો અરે કઈ નહીં આખા દિવસ આખો મહિનાઓ છે ને અહીંયા પિયરો પડી રહે છે હવે ઠંડી આવી ગઈ તો ઘરે આવવાનો ભાર નહીં પડતો તમને કેવું લાગી રહ્યું છે આ ભાઈ તમારા ઉપર જુલમ કરી રહ્યા છે બહુ જુલમ કરે છે મારું ઉનાળામાં મૂકી જાય છે અને શિયાળામાં લઈ જાય છે બહુ મહેનત કરાવે છે બહુ અરે તારી માને ચૂપ કર ઉભારો ઉભારો આવી રીતે તમારા પતિને ના મારો એના લાયક છે આ ગોળીનો તમે અત્યારે જોયું કે પત્નીએ પતિને મારી લાત પતિને લાગ્યો આઘાત એટલે સાવધાન રહો
सतर्क रहो। जय हिंद, जय भारत। ओ बेटा जी, अरे ओ बाबू जी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम। ओ बेटा जी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम। ओ बेटा जी। છોકરી બનાવે ખાલી પેન્ટ ના પહેર્યો તો મને તો એમ હતું કે છોકરી વાતો કરે છે, પણ દૂર થી છોકરી આવી શર્ટ વાળી કેવી હોય યાર આવું લગાવ એ આવતાર ના દઈશો કોઈ ગભરાઈ જશે।